આવો પ્રતાપસિંહ. શક્તિસિંહ, આજે મારો જન્મદિવસ છે. અમે પતિ પત્ની બંને તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. અરે ભાઈ, આશીર્વાદ મારા નહીં પણ ભગવાનના લેવાના હોય, કારણ કે આપણા સૌનો કરતા હતા એ જ છે. શક્તિસિંહ, મારા માટે તો સાચા ભગવાન તમે જ છો. તમે ક્યારે પણ મને તમારો ભેરુ કે તમારો ભાગીદાર હોવાનો અણસાર આપવા દીધો નથી, અને સગા ભાઈથી પણ વિશેષ સાચવતા આવ્યા છો. મારી પત્ની, મારા દીકરા રણજીત અને મારી દીકરી રાધાને નોંધારા મૂકીને સ્વર્ગે જતી રહી ત્યારબાદ તમે બંને મા બાપ બની મારા દીકરા મારી દીકરીને ઉછેર્યા, મોટા કર્યા. એટલે જ સ્વર્ગે ગયેલી મારી પત્નીની આત્માને શાંતિ મળી ગઈ. હા ભાઈ, ભગવાને અમને રાધા અને રણજીતના મા બાપ તો ન બનાવ્યા પણ. અરે ભાભી, રાધા ને રણજીતના સાચા મા બાપ તો તમે બંને છો. એટલા માટે જ તો હું ભગવાન પાસે માગું છું કે જન્મો જન્મ સુધી મને તારા જેવો ભેરુ ભાઈ અને તમારા જેવી ભાભી મળે. તું શું સમજો, હું તારો જન્મદિવસ વિસરી ગયો? હે, અરે જો આ સામે કપડાનો ઢગલો જો, બધા જરૂરિયાત વાળા માણસોને આપણા આંગણામાં બોલાવ્યા છે તારા હાથે દાન કરાવવા. હાલ આજે તમને સૌને અહીં એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે મારા ભાઈ સમાન ભેરુબંધ પ્રતાપસિંહનો જન્મદિવસ છે, અને એની ખુશીમાં તમને તમને બધાને એક એક કપડાની જોડ ભેટમાં આપવામાં આવશે. ભેરુબંધ, આ ધર્મના કામની શરૂઆત કરો. ના શક્તિસિંહ, આપની હાજરી છે તો આ પવિત્ર કામ આપ જ શરૂ કરો. અરે પણ ભાઈ, આ શક્તિસિંહ, મારી આટલી વિનંતી સ્વીકારો મારા ભાઈ. જેવી તમારી ઈચ્છા. સાહેબ, આજના શુભ દિવસે મારી તમને એક વિનંતી છે. સાહેબ. શું વિનંતી છે, બોલ. સાહેબ, આ કપડાની જોડ આપો છો એના બદલે અમારી જમીનનો એક એક નાનો ટુકડો તમારા માણસોએ લઈ લીધો છે, એ અમને પાછો આપી દો તો સારું. કેમ કે સાહેબ, અમે કપડા વગર રહી શકીશું પણ અમારા બૈરા અમારા છોકરાઓને પેટનો ખાડો પૂર્યા વગર નહીં ચાલે. સાહેબ, આટલી મહેરબાની કરો તો સારું. તારી વાત તો સાચી છે. કોને કોને જમીનનો ટુકડો પાછો જોઈએ છે? શક્તિને જોઈને તો શેતાન ભાગી જાય છે, તો પછી તમ જેવા ઇન્સાનોની શું ઓકાત? કૂતરાઓ, મેં તમને પ્રેમથી પૂછકાર્યા એટલે તમે મને જ કડવાવ્યા. જમીનનો ટુકડો જોઈએ છે. જમીનનો ટુકડો લે. આ જમીનનો ટુકડો આલે. લે તો જા. જમીનનો ટુકડો લે. આલે. જમીન જોઈએ તને. આ સમજાયું કે આ લોકો પર દયા ન રખાય, જેને લાત મારવી હોય એના પર લાગણી ન રખાય. હું પણ એ જ માનું છું, જ્યાં હથિયારનો ઉપયોગ કરવાનો હોય ને ત્યાં હૈયાનો ઉપયોગ ન થાય. આ આદ્રજ ગામના માણસોએ બે વાર આપણા લોકોને વસૂલી નથી આપી, એમને પણ સીધા દોર કરવા પડશે. શક્તિસિંહ, લાદો કાળો વેઠાલ રાવજી માણેક, અત્યારે જ આદ્રજ ગામમાં જઈ અને ફસલ ઉગરાવો, અને જો કોઈ ભડનો દીકરો હામો થાય કે હોશિયારી મારે તો લીલા પાકની જેમ એનું માથું વાડી નાખજો, નહીં તો હું તમારા એક એક ના માથા વાડી નાખી. સમજ્યા? દાખલો બેસાડી દો ગામમાં કે આ શક્તિને જોઈને શેતાન ભાગી જાય છે, તો પછી ઇન્સાનની શું ઓકાત? જા.
ચૂપચાપ અમારા ભાગનો પાક લઈને આવો અને જરીક પણ વાર કરીને તો આ કોઈની સગી નહીં થાય. ચાલો જાઓ. મેરો છે કે પછી પેટમાં દુખે છે? મહેરબાની કરીને મારા પર દયા કરો. મારી દીકરીના લગ્ન છે. આ પાક વેચીશ તો જ લગ્નનો ખર્ચ નીકળી શકે એમ છે. મારા પર દયા કરો. દયા હોય આ ગઈ ખાડામાં અમારા ભાગનો પાક નીકળતો લઈ આવે, નહીં તો બધો ઉપાડી લઈશ. તારી દીકરી પાણે કે કુંવારી રહે, અમારે કેટલા ટકા? હું આ વખતે પાક નહીં આપી શકું, નહીં આપી શકું. હું જમીનદારને મળવા જાઉં છું. નાલાયક, એકવાર કહ્યું ને, આ મળતો નથી. આનો બધો પાક ઉપાડી લો. હું મારો પાક નહીં લેવા દઉં, મારો પાક નહીં લેવા દઉં. મને મારી નાખો, હું મરી જઈશ, પણ અંદર નહીં જવા દઉં, નહીં જવા દઉં. આ હરામીને સીધો કરવો પડશે. આ સીધી રીતે નહીં માને. અરે કોઈ બચાવ મારા બાપુને, બચાવ. અરે કોઈ બચાવ બાપુ. તમે મારા લગ્ન માટે આ બધું સહન કરતા હોય તો નથી કરવા. મારે લગ્ન નથી કરવા. બાપના મોત પર દીકરીનો માંડવો બનાવશે તો મારે માથે મોટો કલંક લાગશે. નથી કરવા મારે લગ્ન. હલ કરો તમારા લવારા. આવ થયું, ચાલ મારી સાથે. અરે આ શું કરો છો તમે લોકો? ગરીબ માણસ ઉપર જુલમ ગુજારો છો? અરે જરા ભગવાનનો ટડર રાખો. સરપંચ, તમે અમારી વચ્ચે ના આવો. તમે અમારી વચ્ચે ના આવો સરપંચ. ચાલે ચાલ. આજે ખબર પડવી જોઈએ બધાને, જેથી કોઈ શક્તિ સિંહ નો વિરોધ ના કરે. શક્તિ સિંહ ની સામે થવાનું પરિણામ. Thank you.
શ્રી કૃષ્ણની જેમ એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં દુશ્મનોને સીધા કરવા હથિયાર રાખું છું. વિક્રમ ઠાકોર નામ છે મારું અને ગુંડાઓને ગણી ગણીને એનો હિસાબ આપું છું. દીકરા માં બાપુજી. અરે બેટા દીકરા, તું ખરે ટાણે આવ્યો. દીકરા, તે આજે મારો જીવ બચાવ્યો, તારો ખૂબ ખૂબ આભાર. વિક્રમ, અરે હું તમને કહેવા માંગુ છું કે તમારા એક ભાઈને આ ગુંડાઓ મારતા હોય ત્યારે આટલા બધામાંથી કોઈનું લોહી ગરમ નથી થતું. હું છને માટેની આબરૂ લજવીને જીવું એના કરતા સાથે મળીને મરદાંગી બતાવી દો, પછી જુઓ શક્તિસિંહ કે પ્રતાપસિંહની તાકાત નથી કે આપણી જમીન પર પગ મૂકી શકે. બાપુ, વિક્રમની વાત સાચી છે. નાનપણથી ભણવા માટે શહેરની બોર્ડિંગમાં ગયો અને આટલા વર્ષે ગામમાં પગ મૂક્યો ને એની બહાદુરી અને જોમ બતાવી દીધા. બેટા વિક્રમ, તે તો અમારા સૌની આંખો ઉગાડી દીધી. અરે ગામ લોકોનો જોમ અને જુસ્સો વધારી દીધો તે તો. સરપંચ સાહેબ, હજી આ ગુંડાઓને બરાબર કરવાના બાકી છે, આવો ઉભા રહો. ઓય, આમ થોડું જવાય. આ વિક્રમ કોઈનું ઉધાર રાખતો નથી, હિસાબ કર્યા પછી જવા દઈશ, સમજાવ. હે ચંદુડા, હું આવી ગયો, આવી ગયો. કોનો મંડન કરવાનું છે? આવી ગયો. કોનો મંડન કરવાનું છે? આ બધાનું મંડન કઈ નાખ. ચાલ 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 ચાલ. પેલા કોનો વારો કાઢો. ચંદુ ભાઈ, પેલા આના વાળ કા? આ તો બહુ ગંધાળા વાળ છે. એ અસિસ્ટન્ટ, અહીંયા લે, તું કાપ. હું નથી કાપતો. બાપાનો બગીચો હોય એમ બેઠા જો છું. ઉભા થાવ, ચાલ ચાલો બધા. હા હા, ચાલ જાય છે. એ ચાલો પડે, ચાલ. શું છે આ બધું? મોઢામાં શું મગ ભર્યા છે? બોલો, ન કરે કેકને વીંધી નાખીશ. આદરજ ગામના વિક્રમ ઠાકોર નામના જુવાને અમારી આ હાલત કરી છે બાપુ. અરે જેમ કરોડિયાને પૂંછ ના હોય ને, એમ મરદને કોઈ દી અડધી મૂછ ના હોય, સમજો. અરે આ શક્તિને જોઈને શેતાન ભાગી જાય છે અને તમે મારા માણસો થઈ એક ઇન્સાનના હાથે માર ખાઈને આવ્યા. અરે આ તમે તમારું મુંડન નથી કરાવ્યું, પણ મારી આબરૂનું મુંડન કરાવ્યું છે. એ એ વિક્રમને હું જીવતો નહીં છોડું. હા શક્તિસિંહ, આખા પંથકમાં આપણી સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈ હિંમત ના કરે. આ નાલાયકોએ આપણું નાક કપાવ્યું છે. હવે વિક્રમને એવી મોત મારીશ ને કે દિવસો સુધી લોકો એનું મોત યાદ રાખશે. હા, અરે જાઓ, જઈને ગાડી તૈયાર કરો. એ હરામખોરને તો હું મારા હાથે જ મારીશ. હા બાપુ, તમારે કોઈ જવાની જરૂર નથી. મારા બાપનો પાન કરનારને હું જીવતો વાળી નાખીશ. એ ભિખારીનું કડું દબાવવા મારું લોહી ગરમ થઈ રહ્યું છે. જો બેટા, મને જવા દો. એને મારીને તમારા પગમાં ના નાખું તો મારું નામ રંજી છે નહીં.
હવે તો આદ્રજ ગામના લોકોનું આવી જ બનશે શક્તિ સિંહ. બતાવો
ગામના લોકો, મારા બાપુની આબરૂ કાઢી તમે બધા અહીંયા તમાશો કરો છો? કોણ છે આ વિક્રમ? આજે હું એને આદ્રજ ગામના મશાને મોકલ્યા પછી અહીંયાથી પાછો જવાનો છું. નહીં રણજીતસિંહ, હવે આદ્રજ ગામના માણસો મહાને નહીં પડે, પણ તારા જેવા દુશ્મનોને મારી મારીને મહાન ભેગા કરશે, સમજો? બહુ સહન કર્યું, હવે હાથમાં હથિયાર લઈ સામે જવાબ દેવાનું મારા દીકરા વિક્રમ ઠાકોરે બધાને શીખવી દીધું છે. ઓ, તો તું વિક્રમની માં છે? સિંહની કુખેજ શૂરવીર જન્મે ને. હું છું વિક્રમ ઠાકોર. ઓ, તો તું છે વિક્રમ ઠાકોર? એ તો મારી હારે લડીશ ને એટલે બધું પાણી મપાઈ જશે. જો દોસ્ત, શાનમાં સમજી જા, અને જો લડવું જ હોય તો તારા પર દયા નહીં રાખો, તારું પણ મુંડન કરાવવું પડશે. જરા કામ લખો તરફ જો, એક એક જણ તને જવાબ આપવા માટે તૈયાર છે. ચાલ જા. તને તો હું પછી જોઈ લઈશ. ગુસ્સો કરીને કે ઉશ્કેરાટ કરીને કાંઈ ચાલે તેવું નથી. આદ્રજ ગામના દરેક જણના હાથમાં હથિયારો હતા. પ્રજા જ્યારે હાથમાં હથિયાર ઉપાડે ત્યારે રાજાએ બળથી નહીં પણ કડથી કામ લેવું પડે. વિક્રમ ઠાકોર છે કોણ? એ હું જાણી આવ્યો છું. આદ્રજ ગામના ખેડૂત કરશન અને કંકુનો દીકરો છે. એ તો આપણે ત્યાં ખેત મજૂર હતા અને પછી આદ્રજ ગામ ગયા. કરસન અને કંકુનો દીકરો વિક્રમ. હા બાપુ, તો આપણું કામ થઈ ગયું. કરસન હજી આપણો દેવાદાર છે અને એક સાથે પૈસા ચૂકવી શકે એવી એની તાકાત નથી. હા, પૈસા વસૂલ કરવા માટે એ બાપ અને દીકરાને ખેતરમાં ખેત મજૂર તરીકે પાછા બોલાવી લઈએ એટલે આપણો પૂરેપૂરો બદલો વળી જશે. ભૂખ્યા તરસ્યા જ્યારે ઉનાળામાં ખેતરમાં મજૂરી કરતા હશે ને ત્યારે એની બધી બહાદુરી નીકળી જશે. એ વિક્રમયો જ્યારે વાંકો વળશે ને ત્યારે એને ખબર પડશે કે આ શક્તિને જોઈને શેતાન ભાગી જાય છે, તો પછી એ વિક્રમની શું ઓકાત? અરે બોલાવ એના બાપને, બોલાવ. કરસનભાઈ! ઓ કરસનભાઈ, તમે કોણ? શક્તિસિંહ બાપુએ મોકલ્યો છે તમને બોલાવા. ભલે, હું આવું છું. મેં તને કહ્યું હતું ને કે આપણો દીકરો શક્તિસિંહ સામે થયો છે, સારું નથી. અરે પાપી શું કરી લેવાનો હતો? આજ સુધી જે મજૂરી કરી છે એનું પૂરું વળતર પણ ચૂકવ્યું નથી અને ઉપરથી ખોટા હિસાબો કરીને આપણી પાસે પૈસા માંગે છે. તમે ઉતાવળ ન કરો, એક વખત વિક્રમને આવી જવા દો અને એની સાથે લઈને જજો. અરે ઝેરી નાગ મને ગળી જાય એનો કોઈ વાંધો નથી, મારું આયુષ્ય તો પૂરું થઈ ગયું છે, પણ વિક્રમ ચાલુ જાઉં છું. તમે ચિંતા નહીં કરતા, ચંડ મુંડને હરનારીમાં ચામુંડાનો દેવો હમણાં જ પ્રગટાવું છું. તમે નિશ્ચિંત થઈને જાઓ, તમને કાંઈ નહીં થાય. ભલે, હું જાઉં છું. બાપુ! કેમ કરસનિયા, ઓળખાણ પડી? બાપુ, મુજ ગરીબની મજાક કાં ઉડાડો, આપને કોણ ન ઓળખે. અરે આ પંથકના નાના મોટા હવ શક્તિસિંહના નામની પૂજા કરે છે. પણ તે તારા નપાવડ દીકરાને
અમારી ઓળખાણ આપી લાગતી નથી. હે, અમારા મજૂરનો દીકરો અમારા માથે ચડી ગયો હોય એવું લાગે છે. તેને કહ્યું નહીં કે સિંહનું માથું તો દૂર, પણ સિંહના વાડની રૂવાટી ફરકે ને તોય મચ્છરના ટુકડે ટુકડા થઈ જાય છે. બાપુ, આપ તો જાણો છો, જુવાન લોહી. એ જુવાન લોહી, ધકધકતું લોહી જ્યારે ખેતરમાં મજૂર બનીને પરસેવો પાડશે ને, ત્યારે એને ખબર પડશે કે રમકડાની બંદૂકથી શિકાર ન થાય, માત્ર રમાય. બાપુ, તમે કહેવા શું માંગો છો? કહેવાનું એટલું જ કે અમારા વર્ષોથી લેણાના નીકળતા પૈસા બે દિવસમાં ચૂકવી દેજે, નકર બાપ દીકરા બંને ખેતરે મજૂરી કરવા આવી જજો. બાપુ, હું દિવસ રાત ખેતરમાં મજૂરી કરીશ, પણ મારા વિક્રમને. જ્યારે બાપ ખેતરમાં મજૂરી કરી શકે છે, તો જુવાન દીકરાનું ધકધકતું લોહી મજૂરી નહીં કરી શકે? બસ એ બહુ થયો, હવે બે દિવસમાં પૈસા ચૂકવી દેજો, નહીં તો. ભલે બાપુ, ભલે. ગયો. અરે, આ શક્તિને જોઈને જ્યારે શેતાન ભાગી જાય છે, તો પછી આ ગરસડિયાની શું ઓકાત. પણ માં, તે બાપુને જવા કેમ દીધા? હું અત્યારે જઈને શક્તિસિંહ સાથે આખરી ફેસલો કરી આવું છું. ફેસલો તો એમણે કરી નાખ્યો છે. એમના દેવા પેઠે આપણે બંને એમના ખેતરમાં મજૂરીએ જવાનું છે. એ ક્યારે ના બને. એના ખેતરે મજૂરી જાઓ, એના કરતા મોત ભલો. એટલા માટે જ કહેતો તો દીકરા, કે મોટા સામે થવામાં બહુ માલ નહીં. સાવ ખોટી અંગૂઠાની છાપ લઈ એણે આપણને દેવાદાર બનાવી દીધા. હણીના સમયે ઘા કર્યો એણે. કરસનભાઈ, શું વાત છે? તમે કઈ મૂંઝવણમાં છો? સરપંચજી, આમાં તમે કઈ નહીં કરી શકો. અરે કરસનભાઈ, કઈક વાત તો કરો. ગમે તેવી મુશ્કેલી હોય તમે ચિંતા ના કરો, આખું ગામ અમે બધા તમારી પડખે છીએ. અરે કંકુબેન, તમે તો કઈક વાત કરો. શક્તિસિંહના ખેતરમાં અમે મજૂરી કરતા હતા ત્યારે ઉછીના લીધેલા પૈસાનું વ્યાજ ઉમેરી ઉમેરી અને એને 10 ગણું કરી નાખ્યું. અને હવે કહે છે કે વ્યાજ ચૂકવો, નહીં તો બાપ દીકરો બંને અમારા ખેતરમાં મજૂરી કરવા આવો. શક્તિસિંહની શક્તિ ના ચાલી એટલે હવે વાણિયાગીરી કરવા બેઠો છે. પણ એને ખબર નથી આ આદરજ ગામને એ વાણિયાગીરીમાં નહીં પહોંચી શકે. કંકુબેન, તમે ચિંતા ના કરો, મારી પાસે પૈસા પડ્યા છે. સરપંચ સાહેબ, હું મારી બેરીના ઘરેણા વેચીને પણ પૈસા આપીશ. ગામનો દરેક માણસ એની પાસે જે કંઈ છે એ આપવા તૈયાર છે. અમે પણ તૈયાર છીએ, અમે પણ તૈયાર છીએ. પણ તમે બધા આ બધું મને નથી ગમતું. રહેવા દો, હું ગમે તે કરીશ, પણ તમારા પૈસા. નહીં વિક્રમ, કઈ ના બોલતો. શક્તિ સિંહે માત્ર તારા ઘર ઉપર નહીં, પરંતુ આદરજ ગામ ઉપર સીધો ઘા કર્યો છે. અરે, એવી વેળાએ અમે તારી સાથે નહીં ઉભા રહીએ તો ક્યારે ઉભા રહીશું? ગામ લોકોનું આટલું મોટું ઋણ હું ક્યારે ચૂકવીશ? પણ જ્યાં સુધી આ ઋણને ચૂકવું ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. બાપુ, વિક્રમ અને એનો બાપ આવવાના છે અહીંયા. આવા દે ને, બાપ દીકરો બંનેને મહેનત કરાવીશું આપણે બંને. કોણ છે તું? હા, એ જ વિક્રમ છે. એ તો આ આદરજ ગામના સરપંચને જોઈને ખબર પડી ગઈ કે આપણા ખેતરના થનાર મજૂરનું ઉપરાણું લઈને આવ્યો છે. મજૂરનું ઉપરાણું લઈને નથી આવ્યો શક્તિસિંહ, પણ વિક્રમ ઠાકોર નામના મરદના પૈસા ચૂકવવા માટે આવ્યો છું. ચૂકવવા આવ્યો છે? હે,
લો લો આ તમારા પૈસા. આટલું બધું અભિમાન આવી ગયું છે? અભિમાન નહીં, સ્વમાન. પૈસાથી પાળેલો પોપટ ખરીદી શકાય? આ આદરજ ગામના વિક્રમ ઠાકોરને નહીં. ના લાયક, મારા બાપનું અપમાન કરે છે. તને અહીં અહીં પતાવી દઈશ. તું જ્યારે આદરજ ગામ આવ્યો હતો ત્યારે તો શિયાળની જેમ ભાગી ગયો હતો, અને આજે આગનું આવ્યો ત્યારે કૂતરાની જેમ પાસે છે. ચૂપ માર, નહીં તો તારું ગળું મરડી નાખીશ. ત્યાં જ ઉભા રહેજો. આજ સુધી તમે બહુ ઘા કર્યા, હવે ઘા ઝીલવા તૈયાર થઈ જાઓ. તમે આજ સુધી મારા મા બાપ જેવા અનેક ગરીબોએ લોહી ચૂસ્યું છે, એમની જમીન અને પાક લૂંટી લીધા છે. એ લોકો બિચારા ભૂખે મરે છે, આંખના આંસુ પીને પોતાનું જીવન ગુજારે છે. પણ એટલું જાણી લેજો, હવે તમારા પાપ અને કાળા કામ નહીં ચાલે. આકાશ ઉપર પ્રભુ અને ધરતી પર વિક્રમ ઠાકોર એનો ઘણી ઘણીને હિસાબ લે છે. એમ તું અમારો હિસાબ લેવાની માંડે છે? અરે અમે ક્યાં અને તું ક્યાં? 10 માથાવાળા રાવણ સામે રામ પણ નાના લાગતા હતા, પણ એ તો રાવણના માથા વટાયા ત્યારે ખબર પડી કે રામ કેટલા મોટા હતા. બહુ બોલી ચૂકે મારા આંગણામાં આવીને તું. તને ખબર છે હું જ્યાં જાઉં છું ને ત્યાં લોકો મને સામેથી સલામ કરે છે, અને તું? હા હું દુશ્મનોને એના આંગણે જઈ લલકારું છું. અરે મરજ છો, મોતની મુઠ્ઠીમાં લઈને ફરું છું. ચાલો આવજો. આજે જિંદગીમાં પહેલી વાર મેં એક સાચો મરજ જોયો. એનો અર્થ એ કે હવે તમે ભગવાનના મંદિરમાં દર્શન કરીને આવી તો તે શું માંગ્યું? બીજું શું માંગે? એના મનનો માણેઘર માંગ્યો હશે. જો ને, હજુ એના વિચારોમાં ખોવાયેલી છે. એ રાધા, નદીના પાણીમાં શું જોયા કરે છે? નદીના પાણીમાં તને તારા મનનો માણીઘર તો નથી દેખાતો ને? અમને કહો તો ખરા કે મનનો માણીઘર કોણ છે, તો અમે એને તારો સંદેશો આપી બોલાવી લઈએ. જા જા
માં જાજે કબૂતર સંદેશો મારો લઈને ભગવાન કહેવાય, એનો આભાર માનવાનો હોય, અપમાન ન કરાય. તું ચૂપ માર, ચાલે નહીં. અને ફરી ક્યારે મારી બેન સામે આંખ ઊંચી કરીને જોતો નહીં. વિક્રમ ને કોઈની સામે આંખ ઊંચી કરી જોવાની ફુરસત નથી. પણ કાળજામાં કોઈનું તીર વાગી જાય તો પછી આ વિક્રમ ને દુનિયાની કોઈ તાકાત રોકી પણ શકતી નથી. ચાલ, કહું છું ચાલ. ત્યાં શું જુએ છે? ચાલ. બાપુ, રાધા આપણા દુશ્મન વિક્રમ ઠાકોર સાથે હતી. રાધા, શું આ વાત સાચી છે? હા બાપુ, જો વિક્રમ ન હોત તો આજે હું મરી ગઈ હોત અને મારી લાશ જ ઘરમાં આવી હોત. ભાઈ ખાલી દુશ્મની જુએ છે, પણ એ માણસનો ઉપકાર, એની બહાદુરી અને દિલ નથી જોતો. અરે બાપુ, આપણે તો એ માણસનો સાચા દિલથી આભાર માનવો જોઈએ. ઠીક છે બેટા, હવે ધ્યાન રાખજે. હા, જા. જો દીકરા, આ વાત એવી છે કે એમાં આપણાથી કાંઈ ના બોલાય. એ નાલાય કે આપણા પર ઉપકાર કર્યો છે. હવે એ ઉપકારનો બદલો આપણે એવો આપીશું ને કે એને પણ યાદ રહી જશે કે આ શક્તિને જોઈને શૈતાન ભાગી જાય છે તો પછી વિક્રમ જેવો ઇન્સાન. કરી જોવાની ફુરસત નથી. પણ કાળજામાં કોઈનું તીર વાગી જાય તો પછી આ વિક્રમની દુનિયાની કોઈ તાકાત રોકી પણ શકતી નથી. એ સાહેબ, મને જરા ગામ સુધી લઈ જાઓ ને. ના ભીના, હું એકલી છોકરી ના લઈ જાઉં. તારી કોઈ ચાલ હોય તો? ના ભીના, એક સીધી સાદી છોકરી શું ચાલ ચાલવાની? બાકી મને ચાલમાં લેવા માટે અને જાળમાં ફસાવવા ઘણા ગુંડાઓ રસ્તામાં ઉભા છે. મને એકલી જોઈ મારી આબરૂ લૂંટશે એટલે મેં તમને કહ્યું. આ તો મારી બસ નીકળી ગઈ,
અને આવા બગડામાં હું એકલી છું, મને બચાવી લો. હવે ચાપલી ના થા, ચાલ બેસી જા. નવરી ચોથી આવી છે. બેઠી બેઠી. હા, શું કરે છે તું? ચાલ નીચે ઉતાર, નીચે ઉતાર. એટલું સમજી લેજે, ફક્ત એકલી અટુલી છોકરી જોઈ તારી મદદ કરી. હું તારી જાળમાં ફસાવું એવું નથી, સમજી? તો પછી કોની જાળમાં ફસાયો છે? છે કોઈ, એનાથી તારે શું નિસ્બત? તું તારો રસ્તો પકડ. જઈશ, પણ એક વાર મારો ગુંટો ઉઠાવીને જોઈ તો લે, તો એને પણ ભૂલી જઈશ. આ વિક્રમ રાધાને ભૂલે એવું ક્યારે ના બને, સમજી? અરે એક વાર મને જોઈ તો લે, પછી તું તારી રાધાને ભૂલી અને મારી પાછળ આવીશ. રાધા, તું શરદ પૂનમ છે, તું મને મળવા જરૂર આવજે. હું અગાસી પર ઊભી તારી વાટ જોઈશ. વિક્રમ, વિક્રમ! અરે વિક્રમ, શેના વિચારોમાં છે? આજે શરદ પૂનમ છે, આપણે સાથે ઉજવવાની છે. જો ચાંદ ઉગવાની વેળા થઈ આવી અને પછી ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ચાલ હું બાપુને કહીને આવું છું, તું જલ્દી તૈયાર થઈ જા. રાધાને મેં વચન આપ્યું છે, એ મારી રાહ જોતી હશે. તારું વચન પાળવા અહીં આવી ગયો. એ રાધા, ઠાકોર વચન પાકા હોય છે, સમજી? રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. રાધા, આજે આ વિક્રમ ઠાકોર તને વચન આપે છે કે તારા સિવાય મારી જિંદગીમાં બીજી કોઈ સ્ત્રીનું સ્થાન નહીં હોય. વિક્રમ, ખરેખર હું બહુ નસીબદાર છું કે મને તારો સથવારો મળ્યો. આજે હું પણ તને એક વચન આપું છું, જીવીશ તો તારી સાથે અને મરીશ તો પણ તારી સાથે. તો આજે આ શરદ પૂનમના ચાંદાની સાક્ષીએ હું તારા હોઠ પર મારા પ્રેમની નિશાની છોડતો જાઉં છું.
તારી જોઈ ઝલક તારી મનડું હરખે રે ગોરી તારા વિના મને કલું લાગે કોણ? અરે
આ બાળપણથી તારી સાથે મસ્તી કરતા હેવાયા હાથને તો ઓળખી ન શક્યો, એવા કોના વિચારોમાં હતો? એ તો ચાલ, તારી ભૂલ થઈ, ફરીથી વાસળી વગાડ. વાસળી તો વિક્રમ સિવાય બીજું કોઈ વગાડી જ ના શકે. વિક્રમ આટલા તેટલામાં જ ક્યાંક છે. સાંભળ સાંભળ, કાન દઈને સાંભળ. અલ્યા, તને વાંસળી નહીં સંભળાતી હોય પણ તારા કાનમાં ઘંટડીઓ વાગતી હશે. ઘંટડીઓ? ઘંટડી તો રાત્રે 8 વાગે વાગે, અત્યારે આ વોહડી જ વાગે છે. હા, પણ કાન દઈને, આવી વોહડી વિક્રમ સિવાય બીજું કોઈ વગાડી જ ન હકે. આટલા તેટલામાં છે વિક્રમ, ખોળ એને. હાલ હાલ. આ વાંસળીનો અવાજ ક્યાંથી આવે છે ભાઈ મહેશ? જો હું કહેતો તો ના, આ આપણો ભેરુ વિક્રમવીર વોહણી વાળો છે ને. ઓ વિક્રમ! અરે મહેશ પરેશ, તમે અહીં મારા ગામમાં? અરે ભાઈ વિક્રમ, તારી આ વાંસળીનો સૂર સાંભળી અને તને શોધતા શોધતા અમે લોકો અહીં આવ્યા. આનું નામ તે આપણી ભાઈબંધી. આપણે કોલેજમાંથી જુદા થયા છે પણ આપણા દિલ થોડા જુદા થયા છે. કેમ ભાઈ મહેશ? ઓવે ભાઈ પરેશ, તો ચાલો ઘરે. બા બાપુજી તમને જોઈને ખુશ થઈ જશે. બરાબર છે, પણ આમાં શું છે કે અમે બંને છે ને બહુ મોટો પ્લાનિંગ લઈને બેઠા છીએ. હા, 15-20 દિવસમાં તો અમારે ગામે ગામ ડાયરાઓના પ્રોગ્રામ થવા છે. અને અચાનક તું યાદ આવી ગયો. આ કોલેજમાં તું જે ગીત ગાતો હતો ને, એટલે તારો સુરીલો કંઠ મને યાદ આવી ગયો. અને અમે બંને ડાયરો કરતા હોય ત્યાં અમારાથી અમારા ભાઈ વિક્રમને થોડી ભૂલી જવાય, એટલે તને શોધતા શોધતા અહીં સુધી આવી ગયા. મારા ભેરો ડાયરો કરતા હોય અને એમાં મને ગાવાનો મોકો મળે, એનાથી રૂડ બીજું શું હોય શકે? કેમ રૂપા? એ સાચું. અને હા, આ મારા ગામના સરપંચની દીકરી છે અને મારી બાળપણની ભેરુ પણ. એ તો તમારા બંનેની ભાઈબંધી દેખાય જ છે. કેમ ભાઈ મહેશ? ઓવે ભાઈ પરેશ. રૂપા, આ ઉપરવાળું પણ જાણે મારી બધી વાત સાંભળે છે. હું મારા ગામ માટે કંઈક કરવા માંગતો હતો. મારે મારા ગામે શક્તિસિંહને ચૂકવેલા નાણાંનું ઋણ ચૂકવવાનું હતું અને અચાનક આ ડાયરો મળી ગયો. વિક્રમ, ડાયરાની જાહેર ખબરમાં તારો ફોટો હશે. તું ડાયરામાં ગાતો હોઈશ ત્યારે દુનિયામાં સૌથી વધુ ખુશ હું હોઈશ. લાલુ! જી બાપુ. ફાર્મ હાઉસનું કામ અધૂરું કેમ છે? મજૂરો ક્યાં છે બધા? બાપુ આજે રજા છે, કાલથી રેગ્યુલર ચાલુ થઈ જશે. ચિંતા ના કરો, મહિનામાં બધું થઈ જશે. હા બાપુ, એક મહિનામાં કામ પૂરું થઈ જશે, તમે ચિંતા નહીં કરતા. તું ચૂપ કરને હવે. તારું આ ભૂંડું મોં જોવાનું ગમતું નથી મને. કાં તો જે આ અડધી મૂંછ છે ને એ ઉગાડ, કાં તો જે છે ને એ કાઢી નાખ. ના બાપુ, એવું નહીં બને. મેં સોગંદ ખાધા છે, જ્યાં સુધી વિક્રમ ઠાકોરનો નાક નહીં કાપું ત્યાં સુધી મારી મૂંછ આવીને આવી જ રહેશે. તું વિક્રમનું નાક કાપી છે એમ? આ પેલા સરપંચની દીકરીને સાંભળ્યું છે? આ પેલા વિક્રમ જોડે બહુ હરે ફરે છે. આ તો વિક્રમની પ્રેમિકા છે. ઉપાડી લઈએ અને જેથી વિક્રમનું નાક કપાશે અને મારી મૂછો આવી જશે. તમારા કોઈનામાં અક્કલ જ નથી. અરે એને ઉઠાવીશું તો આપણે જ ઉઠી જઈશું. મારી વાત સાંભળો. હવે તમે બધા જલ્દી જાઓ અને તમારા ત્રણેથી કાંઈ જ થવાનું નથી. જોડે 4-5ના લઈને જજો. જાઓ. ચાલો. હાલો. હે!
તમે? અમે કોણ છીએ? રંજીત, આજે તમારા ભગવાન જેવા ખરા રૂપની મને ખબર પડી. મારી આબરૂ બચાવવા માટે ખૂબ આભાર. ના રૂપા, આ તો મારી ફરજ હતી, મારો ધર્મ હતો. ચાલ તને ઘરે મૂકી જાઉં. ગોદાવરી, ગોદાવરી, હું પંચાયતની ઓફિસમાં જઈને આવું છું. હા, એકલી જોઈને ગુંડાઓ મારી લાજ તૂટવા ગયા, ત્યાં રંજીતે આવીને મને બચાવી લીધી. દીકરે નહીં, નહીં બેટા. દીકરા રંજીત, તે મારી દીકરીની લાજ બચાવી એટલો મોટો ઉપકાર કર્યો છે કે હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. રણજીત, આનો ઋણ હું કયા ભાવે ચૂકવી શકીશ મને કાંઈ સમજાતું નથી. આજે આજે તમે મારી દીકરીની જિંદગી ધૂળ ધાણી થતી બચાવી છે. અરે, મારા ઘરની આબરૂ રાખ થતી બચાવી છે તમે. રણજીત, મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે, મને માફ કરી દો. અરે, આ નાના માણસને માફ કરી દો રણજીત. અરે સરપંચજી, આવું તે કઈ હોય? આવું બધું તો ચાલ્યા કરે, આ તો મારો ધર્મ હતો. ફરી ફરી તમારો આભાર. આ તો મારી ફરજ હતી. દીકરા, સાંભળ્યું છે કે તે આદ્રજ ગામના સરપંચને પોતાની મુઠ્ઠીમાં કરી લીધો? અરે, એણે અને એની દીકરીએ મને ભગવાન કહ્યો. અરે પણ દીકરા, એવું તે કર્યું શું? માંડીને વાત તો કર. પહેલા મેં ગુંડાઓ મોકલ્યા સરપંચની દીકરીની લાજ લૂંટવા, પછી મેં જે ગુંડાઓની ધોલાઈ કરી એને બચાવી, બસ. અરે વાહ દીકરા વાહ, તે તો કમાલ કર્યો. હવે સરપંચ આપણી સામે ક્યારે ઊભો નહીં રહે. અને હવે વિક્રમ ઠાકોર સાવ એકલો પડી જશે. એકલો? એકલો એટલે સાવ એકલો? તમને ખબર છે, મેં એક કાંકરે બે પક્ષી માર્યા છે. સરપંચની દીકરી વિક્રમના પ્રેમમાં હતી, એ હવે મારા ઈશારે નાચતી કટપુતળી થઈ ગઈ છે. અરે વાહ દીકરા, તે તો એવી ડોર નાખી છે કે બધાય તારી કટપુતળી બની જશે. પણ પેલો વિક્રમ, એ નાલાયકનો ભરોસો નહીં, એના પર તો શેતાની નજર રાખવી પડશે. હા વિક્રમ, હું ખેતરે જઈ રહી હતી ત્યાં ગુંડાઓ આવી મારી ઇજ્જત લૂંટવા લાગ્યા, ત્યાં રંજીતે આવી મને બચાવી લીધી. રૂપા, આમાં રંજીતની કોઈ ચાલ લાગે છે, હવેથી ધ્યાન રાખજે, બહાર એકલી ના જતી. અરે વિક્રમ, એ વિક્રમ, એ વિક્રમ, આપણો ડાયડાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે. અમે
અમે પબ્લિસિટીની શરૂઆત કરીએ છીએ. આવતીકાલ સુધીમાં પોસ્ટર પર છપાઈ જશે અને આખા ગામમાં ચારે બાજુ દિવાલો ઉપર લાગી પણ જશે. એટલે અમે ડાયરાના આયોજનમાં જોતરાઈ જઈએ છીએ. કેમ ભાઈ મહેશ? ઓવે ભાઈ પરેશ, અરે ભાઈ સાહેબ, તમે છે ને ગાવાની ટકાટક તૈયાર કરી નાખજો. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હું કેવું ભાઈ પરેશ? ઓવે ભાઈ મહેશ, લહેડો તાણા. જય માતાજી ને જય બાથીજી. હેડ હેડ હેડ. વિક્રમ, આજે હું બહુ ખુશ છું. કાલે તારા પોસ્ટર આખા પંથકમાં લાગશે. ભાઈઓ ને બહેનો, સાંભળો સાંભળો, આજે રાત્રે આપના ગામના પાદરે મોરલા જેવો કંઠ ધરાવતા નવોદિત ગાયક વિક્રમ ઠાકોર નો ડાયરો છે. એ માનવા તમે જરૂર પધારશો. આજે રાત્રે 9 વાગે ભૂલતા નહીં. મે ડાયરા ની રંગત માણવા તમે જરૂર પધારજો. કાળિયા કાળિયા, જા ઓલા પોસ્ટર ઉખેડી નાખો. ચાલો, હા હમણાં ફાડી નાખે. કેટલા પોસ્ટર ફાડીશું પ્રતાપસિંહ? એના કરતા તો એને જ આખો ઉખાડીને ફેંકી દઈએ તો જ સાબિત થશે કે આ શક્તિને જોઈને શેતાન ભાગી જાય છે. તો પછી આ વિક્રમની શું ઓકાત? આજે મારા વિક્રમનો ડાયરો છે, એના પોસ્ટર લાગી ગયા. હા રાધા, આજે મારો પહેલો ડાયરો છે અને જો તું સામે નહીં બેઠી હોય ને તો હું ડાયરામાં ગાવાનું શરૂ નહીં કરું. વિશ્વાસ રાખજે વિક્રમ, આખી દુનિયાની પરવા કર્યા વગર હું ડાયરામાં આવીશ અને તારી સામે બેસીશ. બાળપણમાં કાગળની હોળી સાથે બનાવી અને જુવાનીમાં પ્રીતની હોળીમાંથી મને ફેંકી દીધી. રૂપા, આપણે બાળપણના ભેરુ છીએ એ વાત સાચી, પણ મેં તને એ નજરે ક્યારેય જોઈ નથી. અરે, મારા મનમાં પણ એવો વિચાર આવ્યો નથી. હા વિક્રમ, હું જ ખોટું વિચારતી હતી. જેવા મારા નસીબ, જા વિક્રમ, રાધા તારી રાહ જોતી હશે. ભલે ને મીરાએ ઝેર પીધું હોય, પણ કૃષ્ણે એના માટે વાંસળી ન વગાડી. વાંસળી વગાડી તો રાધા માટે. Thank you.
રૂપા મને છોડી દે, મને મરવા દે રણજીત, મને મરવા દે. શું કરે છે તું? શું થયું એ તો કે. વિક્રમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. મને છેતરી, એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. તો એમાં તારે મરવાની શી જરૂર? દગા બાદ દિલમાંથી ગયો એ તો સારું થયું. એના માટે દુનિયા છોડવાની જરૂર નથી. અને મારે જીવતે જીવ હું તને મરવા નહીં દઉં. અને રૂપા, આપણા જેવા ભોળા માણસોની જિંદગીમાં આવું જ થયા કરે છે. પણ એ તો કે, એ નાલાયકે બીજી છોકરીને ફસાવી છે. એ છોકરી છે કોણ? એનું નામ સાંભળીને તારા પગ નીચેથી ધરતી સરકી જશે. એ છોકરી છે રાધા, તારી બેન રાધા. દીકરા, મારા આશીર્વાદ છે કે તું તારા દરેક કાર્યમાં સફળ થા અને દુનિયાનો મોટો ગાયક બન. બેટા, અમારા આશીર્વાદ તો તારી સાથે છે જ. આજે તારા ડાયરાનો પહેલો દિવસ છે. હું માને પ્રાર્થના કરીશ કે તને ખૂબ સફળતા અપાવે અને તું ખૂબ ખૂબ મોટો માણસ બને. જા મારા દીકરા, માં તારી સાથે છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. રાધા, રાધા. શું વાત છે બેટા? બાપુ, રાધા ક્યાં છે? મને ખબર નથી, હું બહારથી આવ્યો છું. તારી કાકીને પૂછી જો. કાકી. રણજીત, હું અને તારા કાકા ક્યારના તારી વાટ જોઈ રહ્યા છે. તું ક્યાં ગયો હતો? પણ રાધા ક્યાં છે? રાધા, રાધા એની બહેનપણીઓ સાથે ક્યાંક ગરબાનો કાર્યક્રમ છે ને, ત્યાં ગઈ છે. પણ તું ચાલ, તારા કાકા તારી રાહ જુએ છે. ચાલ. રાધા નક્કી એની બહેનપણીઓના નામે એ નાલાયકના દાયરામાં જવા નીકળી હશે. પણ હું એને ત્યાં સુધી પહોંચવા નહીં દઉં. જો ભેરુ, આજે હું નહીં ગાઈ શકું. રાધાએ આજે એ આવવાનું વચન આપ્યું હતું, પણ એ આવી નથી. સોરી સોરી, હું નહીં ગાઉં, હું નહીં ગાઈ શકું. જો વિક્રમ, આ અમારો ને તારો પ્રથમ ડાયરો છે. તું હિંમત રાખ વિક્રમ, અમે લોકો સ્ટેજ ઉપર જઈને એનાઉન્સમેન્ટ કરીએ છીએ. તું હિંમત કરી અને સ્ટેજ ઉપર આવ. ભઈ, હિંમત રાખવી પડશે ભઈ. ભઈ પરેશ. હા ભઈ મહેશ. હેડ કહું છું. હા ચાલો ચાલો, સ્ટેજ પર જઈએ છીએ. હા, હિંમત રાખજે. ભાઈઓ તથા પરેશભાઈની બહેનો, માં સરસ્વતીની અસીમ કૃપાથી અમારી નવી સંસ્થા ટહુકાનો પ્રથમ કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. મોરલા જેવો જેનો મધુર કંઠ છે, એવા લોક લાડીલા અને મેઘાવી કલાકાર શ્રી વિક્રમ ઠાકોરને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. તાળીઓ, તાળીઓ. આવો આવો વિક્રમભાઈ, આવો આવો. તરસે રે, તરસે રે, તને જોવા આખલડી તરસે રે. હો રાધા તું આવજે, મને મુખડું તું બતાવજે. હો તું આવજે.
તો રાધા મારા કાળ જે કોરાણી હો રુદિયે લખ્યા તારા ના રુદિયે લખ્યા તારા ના તું તો રાધા મારા કાળ જે કોરાણી તું તો રાધા મારા કાળ જે કોરાણી રાધા રાધા કરી હું તો તુજને પુકારું રાધા રાધા કરી હું તો તુજને પુકારું તારા વિના ખડી ના રેવા વિયોગ તારો ના સેવા તું તો રાધા મારા કાળ જે કોરાણી તું તો રાધા મારા કાળ જે કોરાણી તારા પ્રેમમાં પાગલ છો હે સોરી તારો દીવાનો બની ગયો તારા રૂપમાં ઘેલો છો ઓ રાધા તારો દીવાનો બની ગયો હો ફોટો તારો જોઈને હું તો કાઢું સુદન રાત્રે હવે રાધા રે વયને રે મળવા વેલી આવજે હે તારા રૂપ પર મોહી ગયો હે સોરી તારો દીવાનો બની ગયો હે તારા પ્રેમમાં પાગલ થયો હે સોરી તારો દીવાનો બની ગયો એ નદી કોઠે બેસી તારો પિયુજ જુબે વાટ તો મારી રાધા મને મળવા વેલિયા નદી કોઠે બેસી તારો પિયુજ જુબે વાટ તો મારી રાધા મને મળવા વેલિયા હો મળવા વેલિયા વરાધા મળવા વેલિયા હો મળવા વેલિયા વરાધા મળવા વેલિયા તો મારી સાજળ હવે મને ના તળપા ભરેલું દલડું મારું કરતું તને સાચો મારી રાધા મને મળવા વેલિયા નદી કોઠે બેસી તારો પિયુજી જુવે વાટકો મારી રાધા મને મળવા વેલિયા હે લીલી પીળી ચુંદડી રે રાધા લાવું તારે કા લીલી પીળી ચુંદડી રે રાધા લાવું તારી કાજ હે ઓરાય ઓરાયા મોને ગોરી મેલી દ્યો ને લાજ હે ઓરાય ઓરાયા મોરે ગોરી મેલી દ્યો ને લાજ હે ચોરી મારા ધલડા ને શાને પાવો સોરાત હો લીલી પીળી ચુંદડી રે રાધા લાવું તારે કા હે મારી રાધડી હે શાનેરી સાણી મારી રાધડી શાનેરી સાણી મારી રાધડી હો મીઠી મીઠી પ્રેમની વાતમાં હો મીઠી મીઠી પ્રેમની વાતમાં પૂરે મનાવું મારી રાધડીને હે મારી રાધડી શાનેરી સાણી મારી રાધડી ખીલી
કાનેરી સાણી મારી રાજડી હે મારા દલડા મારે જો રાધા ગોરી મારા દલડા મારે જો રાધા ગોરી મનડાની વાત તમે કેજો રાધા ગોરી મનડાની વાત તમે કેજો રાધા ગોરી ખાજો રાધા ગોરી પ્રેમનાથ સોગંધ ખાજો રાધા ગોરી જન્મો જન્મ ભેળા રેજો રાધા ગોરી જન્મો જન્મ ભેળા રેજો રાધા ગોરી હે કેમ કરી ભૂલીએ રે રાધા તલડી તમારી એ જોવા તને તલસે રે હે રાધા આ ખલડી અમારી તો કેમ કરી ભૂલીએ રે હે રાધા પ્રી તલડી તમારી એ જાગી જાગી જાય છે રે હે રાધા રાત લડી મારી કે જાગી જાગી જાય સે રે રાધા રાત લડી મારી કે તું જને ઓઢાડું રે હે રાધા તું દલડી મારી કે ખોટી નવ મોલ તારે હે રાધા વાત લડી મારી તો કેમ કરી ભૂલીએ રે તલડી તમારી તો કેમ કરી ભૂલીએ રે હે રાધા પ્રી તલડી તમારી રાધા તે આ બધું શું માન્યું છે બે કોળીના નાલાયક સાથે નાચતા તને ઘરની આબરૂનો જરા પણ વિચાર ના આવ્યો નપાવટ તે અમારા ઘર પર નજર બગાડી તારા તો હું ટુકડે ટુકડા કરી નાખીશ મેં નજર નથી બગાડી પણ મારી અને રાધાની નજર મળી ગઈ છે રાધાના હૈયાના એક એક ધબકારે વિક્રમનું નામ છે અને વિક્રમના હૈયાના એક એક ધબકારે રાધાનું નામ છે સાચી પ્રીતને મોત પણ નથી ભૂસી શકતો તો તમારા જેવા બે ચાર માઈ કાગડાઓ શું ભૂસી શકવાના હતા આજે તારું મોત આવ્યું સમજી લે ભાઈ વિક્રમ પર ઘા કરતા પહેલા તારે મારા ઉપર ઘા કરવો પડશે સાચી પ્રીત કરવા વાળા જીવે છે સાથે અને મરે છે પણ સાથે ના લાયક હટી જાવ છતી હવે હું તને જોઈ લઈ અરે તું શું જોઈ લેવાનો હતો પોતાની બેન ને તો રોકવાની તાકાત નથી ને બીજા ઉપર દાદાગીરી કરે છે સાચી પ્રીત ને મોટા મહારાજા પણ નથી રોકી શક્યા તો તારી શું ઓકાત છે આખું ગામ અમારી સાથે છે હજારો દુશ્મનો રસ્તામાં આવે છે ને જાય છે પણ પ્રેમમાં કાંટાના રસ્તે ચાલીને જ એકબીજાના થવાય છે એ સાચવીને રાધાને લઈ જજે નહીં તો મારે મૂકવા આવવું પડશે ચાલ રાધા ચાલ ચાલ શું થયું રંજીત શું કર્યું છે રાધાએ બાપુ અને શું કર્યું છે સાંભળશો તો તમે આનું ગળું દબાવી દેશો મને તો બોલતા પણ શરમ આવે છે એ વિક્રમે અને જાણમાં ફસાવી છે શું રાધા શું આ સાચું છે ના બાપુ વિક્રમે મને જાણમાં નથી ફસાવી પણ વિક્રમને હું મારું હૈયું દઈ ચૂકી છું નાલાયક આવું બોલતા પહેલા તું મરી કેમ ના ગઈ એક મજૂરના દીકરાની સાથે તે પ્રેમનો ખેલ માંડ્યો હે અરે હું તમને બંનેને જીવતા સળગાવી દઈશ અરે કાળજાના કટકા તરીકે તને પ્રેમ કર્યો એનો અર્થ એ નહીં કે આ સિંહ જેવા શક્તિસિંહને તારા કારણે સમાજમાં શિયાળ બનીને મોઢું સંતાડવું પડે અરે એક બાપ તરીકે જો મને તારી ડોલી ઉચકતા આવડે છે તો તારી નનામી ઉચકતા પણ આવડે છે
બાપુ, તોય હું વિક્રમને નહીં ભૂલી શકું. બાપુ, હું તમને વિનંતી કરું છું, એક બાપ તરીકે દીકરીના દિલને સમજો. કુદરતે જ્યારે રાધાના હૈયાને કનૈયાની વાંસળી બનાવી હોય તો એ પ્રીતના સુરોને કોઈ અટકાવી શકતું નથી. બોલી તું, હું તને આ શું કરો છો ભાઈ? અરે લઈ જાઓ એને મારી આંખોની સામેથી, નહીતર એક દીકરીની હત્યાનું પાપ થઈ જશે મારાથી. અને એને ઓરડામાં પૂરી દેજો, એનો પગ ઘરની બહાર ન નીકળવો જોઈએ. લઈ જાઓ. ચાલ બેટા ચાલ. રંજીત, અહીંયા અહીંયા રંજીત, મારે વિક્રમને આદ્રજ ગામના ચોકમાં કૂતરાની જેમ મારવો છે. કોઈ નહીં રોકી શકે મને, કોઈ નહીં રોકી શકે. હવે એને ખબર પડશે કે આ શક્તિને જોઈને શૈતાન ભાગી જાય છે તો એ વિક્રમની શું ઓકાત. અરે જો જરૂર પડીને તો આખા આદ્રજ ગામને સળગાવી દઈશ, સળગાવી દઈશ. લોકો સાંભળી લો બધા, બહુ વખતે આજે મેં તમારા ગામમાં પગ મૂક્યો છે અને આજે તમારા ગામમાં તોફાન આવશે. અરે ગામ લોકોનો કોઈ વાત ગુનો? તું જ ગામ લોકોને અને પેલા વિક્રમને પણ ચડાવે છે. મેં તારી દીકરીની આબરૂ બચાવી અને તારા ગામનો છોકરો મારી બહેન પર નજર બગાડે? બોલ, ક્યાં છે પેલો વિક્રમ? એને મારી આંખ સામે હાજર કર, સમજો? એટલે બધા જુએ કે એને હું કેવું મોત આપું છું. મોત, સમજો? બોલ, ક્યાં છે એ? ક્યાં છે વિક્રમ? બોલ. આ લોકો આમ નહીં માને, મારો સાલાઓને. શું વાત છે? ગામવાળાને કેમ મારો છો? મારો વિક્રમ ડાયરા માટે બાર ગામ ગયો છે, પણ એને બદલે હું હાજર છું. બોલો શું વાત છે? એ બે કોડીના મજૂર, તારો દીકરો મારા ઘર પર નજર બગાડવા બેઠો, કાળું કામ કરવા બેઠો, ત્યારે તેને સમજાવ્યો નહીં કે દીકરા આપણે તો શક્તિસિંહના પગની ધૂળ પણ નથી. તને અને તારા દીકરાને એમ નહીં સમજાય. અને મારી મારીને ભાઈ ભેગો કરી દો. મારો લીધું ને? અરે આ તો તમને એક નમૂનો દેખાડ્યો છે. કાલ સાંજ સુધીમાં જો વિક્રમને મારે ત્યાં હાજર નથી કર્યો ને તો આખા ગામને સળગાવી દઈશ. ચાલો ચાલો. માં માં, આ શું થઈ ગયું? દીકરા, તારા ગયા પછી શક્તિસિંહ અને એના ગુંડાઓએ આખા ગામમાં કાળો કેર વર્તાવી દીધો.
તારી અને રાધાની પ્રીતે એ લોકોના હૈયામાં વેરની હોળી સળગાવી મૂકી, અને એ હોળીમાં આખા ગામને સળગાવીને રાખ કરી મૂકવાની એ લોકોએ ધમકી આપી છે, ધમકી આપી છે. ગામને રાખ બનાવની વાત તો પછી, પણ એ પાપી રાક્ષસની હવેલી જઈ એને સણ સણ તો જવાબ ના આપું ને, તો હું તારો દીકરો નહીં. શક્તિ છે જે મારી ગેરહાજરીમાં મારા ગામના નિર્દોષ માણસોને માર્યા છે એનો જવાબ આપવા આવ્યો છું. આજ તારું મોત આવ્યું સમજજે. મોત જેવી મામૂલી ધમકીથી આ વિક્રમ ડરવાનો નથી. મારા દિલમાં એટલું વેર છે કે મારા ગામના નિર્દોષ લોકો ઉપર સીતમ ગુજારનાર તમારા પાપી હાથ કાપી નાખો. પણ પછી મારી રાધાનું કન્યાદાન કેવી રીતે કરશો? આદર્શ ગામમાં પગ મૂકતા પહેલા એટલું વિચારી લેજો કે આ વિક્રમનું ત્રીજું નેત્ર ખુલશે તો તમારી હવેલીની રાખાઈ ને મળે. અત્યારે તો હું જાઉં છું, પણ ફરી પાછો આવીશ મારી રાધાને લેવા. સરપંચ કાકા, હું વિક્રમને મળ્યો અને એની સાથે જે વાતચીત કરીને એટલે મને પૂરેપૂરી ખાતરી છે કે શક્તિસિંહ આ ગામમાં પગ મૂકવાનું તો શું, પણ આ ગામનું નામ લેવાનું પણ ભૂલી જશે. મહેશ ભાઈ, વિક્રમ ઠાકોર જેવો ભડનો દીકરો, મરદનો દીકરો જે ગામની પડખે ઊભો હોય ને, એનું નામ લેવાનું તો હું એની સામે નજર કરવાનો વિચારય નહીં કરે એ લોકો. હા, સાવ સાચી વાત છે સરપંચ કાકા. પણ એક વાત કહું, આ વિક્રમના ઉમદા વિચારને તો ખરેખર દાદ આપવી જોઈએ. અરે મને કહે છે કે ભાઈ, આપણા ગામમાં ઘવાયેલા અને માંદા વ્યક્તિઓ માટે દવાખાનું નથી, માટે મારા ડાયરાની તમામ આવકમાંથી હું આ ગામ માટે એક દવાખાનું ઊભું કરીશ. વાહ ભાઈ વાહ, શું ઊંચા વિચારો છે વિક્રમના. ઠીક છે તો સરપંચ કાકા, હું રજા લઉં. બસ આ તો એટલું જ કહેવા આવ્યો તો કે શક્તિસિંહ હવે ભક્તિના મંજીરા વગાડતો થઈ જશે. ચાલો તારે રામ 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 રામ. સમજમાં નથી આવતું કે આ વિક્રમ નામના વાવાઝોડાને કઈ રીતે વશમાં કરું. જો આમ ચાલતું રહ્યું તો આપણે કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ. બાપુ તમે ચિંતા ના કરશો, આ વખતે હું એવી ચાલ ચાલીશ કે વિક્રમ કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે.
આખું કામ એને ધિક્કારશે. રાધા પણ એનું નામ લેવાનું ભૂલી જશે. એ ક્યાંય નોય નહીં રહે. જો એવું થઈ જાય દીકરા, તો હું પણ કહીશ કે બાપ કરતા દીકરો સવાયો નીકળ્યો. હવે જોજો આ રણજીત શું કરે છે. છે તો મારું શેતાની લોહી, એટલે જરૂર કઈ કરશે. હા, મારી જિંદગીનું એક જ સ્વપ્ન છે, વિક્રમ સાથે લગ્ન. પણ એ કેવી રીતે બને? એ મારા હાથની વાત છે. એકવાર રાધાને તારા માર્ગ વચ્ચેથી ખસેડી લઈએ, પછી વિક્રમને તારા સહારા વિના છૂટકો નથી. પણ રાધા એને ભૂલે કેવી રીતે? એ વાત મારા મગજમાં છે. હું કવિ રસ્તે ચાલીશ તો વિક્રમ તારો થઈ જશે. સાંભળ, સમજી ગઈ? હા. હવે વિક્રમ મારો થઈ જશે, ફક્ત મારો. ચાલુ હવે
તમારો હવે કોઈ દી હું છોડું ના, પ્રેમની વાતે ચાલુ હવે, હો પ્રેમની વાતે ચાલુ હવે. તસવીર તારી મુજ દિલમાં વસી, જીવ દેવો પડે તો અમે દેશું હસી. હો તારા માટે ને સુરે અમે દુનિયાથી લડી, મને તારા વિના નથી કોઈ ની પડી. તની દલડોની ભૂમિ તારા પ્રેમમાં પડી, મને તારા વિના નથી કોઈ ની પડી. તની દલડોની ભૂમિ તારા પ્રેમમાં પડી. ગામના હંધાઈ ભાઈઓ અને બહેનો, તમે સૌ જાણો છો કે આપણા ગામમાં એક નાનું અમથું દવાખાનું નથી, અરે આપણા ગામમાં એક ડોક્ટર નથી, અને એના કારણે આપણા ગામના ઘણા ભાઈઓ અને બહેનો સારવાર વગર અડધા રસ્તે મૃત્યુ પામે છે. આવા સમયે આપણા ગામના સપૂત યુવાન વિક્રમે પોતાના ડાયરાની તમામે તમામ આવક આપીને ગામમાં એક દવાખાનું બંધાવવાનું નક્કી કર્યું છે. આપણે સૌ આપણા આ સપૂત વિક્રમનું સન્માન કરીએ. કામ લોકો, તમે સૌએ જ્યારે જોડાનો હાર પહેરાવો જોઈએ અને ફૂલોનો હાર પહેરાવી રહ્યા છો. આજ વિક્રમે મારી બેન રાધાને લગ્નનું વચન આપી ફસાવી છે, પણ એ પહેલા તમારા જ ગામના સરપંચની દીકરી રૂપાને પણ ફસાવી છે. પૂછી જુઓ રૂપાને. હા, વિક્રમે મને લગ્નનું વચન આપેલું અને મેં બધું સોંપી દીધું, અને પછી ગામ લોકો, આ બધું ખોટું છે સરપંચ સાહેબ, આમને મને ફસાવવાની કોઈ ચાલ છે. હું ખોટું બોલું? આ રૂપા ખોટું બોલે? રૂપા, રૂપા કઈ જા, બધું ખોટું છે. તે રંજીત જાનમાં ફસાવી ખોટું બોલાવી રહ્યો છે. રંજીત સાચું કહે છે, તે મારું સર્વસ્વ લૂંટી લીધું છે. વિક્રમ પાપી, તે આવું કર્યું મારી દીકરી જોડે? ભગવાનના સામે આ બધું ખોટું છે. મારો આને મારો દીકરાઓ ક્યારે ના કરે, મને મારા દીકરા પર ભરોસો છે. મારો દીકરાઓ ક્યારે ના કરે, આવું ક્યારે ના કરે. આ ખોટું છે, આ ખોટું છે ગામ વાળાઓ, આ ખોટું છે. મારો દીકરાઓ ક્યારે ના કરે, આવું ક્યારે ના કરે. રાધા, 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 મારા પર વિશ્વાસ રાખજે, વિશ્વાસ રાખજે રાધા. મને હવે કોઈ પર વિશ્વાસ નથી, ચાલ ભાઈ ગયા. રાધા, ચાલ રાધા, 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 મારી એ તારી હારે વાત કરવા નથી માંગતી. હટ, ચાલ ડ્રાઈવર. રાધા, તને વાગ્યું તો નથી ને? માં, મારા ગામની માટીની સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી મારા માથા પર લાગેલા કાળા કલંકને ના મિટાવી દઉં, ત્યાં સુધી આ ગામમાં પગ નહીં મૂકો. Oh, my God.
રાધા, શું વાત છે? તું કેમ રડે છે? કાકી, કાકી, મેં મારા બાપુનું ને ભાઈનું નામ માની ને બહુ મોટી ભૂલ કરી છે. એમને હું મારું મોઢું બતાવવા લાયક પણ નથી રહી. મારા વતી તમે એમને કહેજો કે એ મને માફ કરી દે. અને હા, એમને કહેજો કે જ્યાં કહે ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. રાધા, ચાલો, વિક્રમ તો ગયો. કહી ગા દલડે ના મારો, બેવફા કહી ગા
કરી બેવફાયો ગોરી તને પ્રેમની છે અરે આ તો વિક્રમ ઠાકોર છે, ચાલો જલ્દી એને આપણા ઘરે લઈ ચાલો. ક્યાં છો? તમે કોણ છો? આ ચારે બાજુએ મારા ફોટા, આ બધું શું છે? વિક્રમ, હું તમારા પ્રેમની પાગલ પાયલ છું. જ્યારથી મેં તમને પહેલીવાર ડાયરામાં સાંભળ્યા ત્યારથી હું મારું હૈયું તમને સોંપી બેઠી છું. આજ દિન સુધી તમારી તસવીરોની પ્રેમથી પૂજા કરતી આવી છું, ને આજે આજે તમે મારા ઘરમાં મારી પાસે છો. પણ એ તો કહો કે તમારી આવી હાલત કરી કોણે? પાયલ, પ્રીતના જખમોએ મારી હાલત કરી છે, પણ પણ મહેરબાની કરીને પ્રીતનું નામ તો મારી સામે ના લેતી. હું જીવતો મરી ગયો છું, જાતે ઝેર પીને મરી જાત. અરે માથે ખા પણ ઉઠી લેત, પણ પણ વિક્રમ, તમારું જે પણ કાંઈ દુઃખ હોય તે મને પોતાની સમજીને કહો. તમે મને તમારો માનો છો, પણ જ્યારે તમને ખબર પડશે કે હું બીજાનો છું ત્યારે તમે મારા દુશ્મન બની જશો, જેમ જેમ રૂપા મારી દુશ્મન બની ગઈ. વિક્રમ, તમારું દુઃખ મને કહો. તમારા સદા હસતા ચહેરાની તસવીરોને મેં પ્રેમ કર્યો છે, અને તમારી આંખના આંસુ હું જોઈ શકતી નથી. મારા પર વિશ્વાસ રાખો. પાયલ, આ દુનિયામાં કોના પર વિશ્વાસ રાખો એ સમજાતું નથી. સરપંચની દીકરી રૂપા મારી બાળપણની ભેરુ હતી. વિક્રમે મને લગ્નનું વચન આપેલું અને મને બધું જ સોંપી દીધું, અને પછી આખા ગામ વચ્ચે મને બદનામ કરી નાખ્યો. હું ક્યાંયનો ના રહ્યો. મારા જ ગામવાળાએ મને હરતુત કર્યો, અને અને હું મારી રાધાના હૈયામાંથી નીકળી ગયો. આવી બદનામી, આવા વિશ્વાસઘાતથી
હું મરી જાત, પણ મારે મારી નિર્દોષતા સાબિત કરવી છે, મારા માથા પર લાગેલો કલંક દૂર કરવું છે. વિક્રમ, જો મેં તને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો હું મારા પ્રાણના ભોગે તારી નિર્દોષતા સાબિત કરીશ, અને તારા માથે લાગેલું કલંક હું દૂર કરીશ. પછી ભલે હું તારા હૃદયમાં વસી ન શકું, પણ જો તારા આંસુ લૂછી શકું તો મારું જીવન સાર્થક ગણાશે. રંજીત, તે કહ્યું એ પ્રમાણે મેં ગામ વચ્ચે વિક્રમ પર ખોટો આક્ષેપ મૂકી મેં તારું કામ પૂરું કર્યું. હવે આપેલા વચન મુજબ તું મારા લગ્ન વિક્રમ સાથે ગોઠવી દે. કોણ વિક્રમ ને કોણ તું? હવે હું કોઈને ઓળખતો નથી. મારું કામ પૂરું થયું. મારી બેન રાધાના માર્ગ વચ્ચેથી વિક્રમ નીકળી ગયો છે. રાધા ખુશીથી બીજે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે. બધું જ નક્કી થઈ ગયું છે. ધામ ધૂમથી લગ્નની તૈયારીઓ થવા લાગી છે. હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પણ તે આપેલા વચનનું શું? કેવું વચન ને કેવી વાત! ભૂલી જાય બધું, પાછી ક્યારેય મળતી નહીં. ઘર ભેગી થા. વિશ્વાસઘાતી પાપી, હું તારે નહીં જવા દઉં. તે મારી સાથે દગો કર્યો છે. દગો? દગો તો તે પણ કર્યો છે વિક્રમ સાથે, તારા બાળપણના ભેરુ સાથે. બેન રૂપા, આપણે કરેલું પાપ આપણને જ નડે છે. પોતાનાને લાત મારી જ્યારે આપણે પારકા પર ભરોસો મૂકીએ ત્યારે આપણી હાલત આવી જ થાય છે. બેન, તું કોણ છે? હું પાયલ. તારી અને રંજીતની બધી વાત મેં સાંભળી લીધી છે. હા, એ નાલાયકના કહેવાથી મેં મારા બાળપણના ભેરું વિક્રમ પર ખોટો આક્ષેપ મૂક્યો, એને રસ્તે રજોડતો કરી મૂક્યો, બદનામ કર્યો, રાધાથી જુદો કર્યો. વિક્રમને મારો બનાવવા હું સ્વાર્થી ઝેરી નાગર બની ગઈ, અને આખરે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય નહીં. રૂપા, હજી સમય નથી ગયો. તું ચાલ મારી સાથે અને બધાને સાચી વાત જણાવ, એટલે વિક્રમનું સાચું રૂપ બધાને સમજાશે. રાધાને હું કોઈ પણ રીતે વાત પહોંચાડીશ. આપણે બંને ભેગા થઈ રાધા અને વિક્રમને એક કરીશું. ભાઈઓ, વડીલો, આપણા સૌના સહકારથી ગામમાં ચેક ડેમો બની ગયા. હવે જો ગામમાં પાકી સડક બની જાય ને તો બસ ગામ માટે સરસ કામ થઈ જાય. શું કહો છો તમે? બહુ સારું સર, બહુ સારું સર. રૂપા, જા જઈને હિંમતથી બધાને સાચી વાત કહી દે. ખબર પડે ને, શું વાત છે બાપુ? બોલ બેટા. મેં રંજીતની ચાલમાં આવીને વિક્રમ પર ખોટો આક્ષેપ મૂક્યો. વિક્રમ નિર્દોષ છે. નાલાયક, મારી દીકરી થઈને તું આવી ચૂઠ્ઠી સંસ્કાર વગરની નીકળી? આ બધાની વચ્ચે આજે તારું ગળું દબાવીને તને મારી નાખીશ, મારી નાખીશ તને. છોડી દો એને, છોડી દો, છોડી દો મને. જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ. હવે આપણે બધા ભેગા મળી રંજીતે રમેલી ચાલને ઊંધી પાડીએ અને વિક્રમ રાધાના લગ્નની શરણાઈ બગડાવીએ. અરે પણ વિક્રમને શું મોઢું દેખાડીશું? કયા મોઢે અમે એની માફી માંગીશું? એ બધું તમે મારા પર છોડી દો. હું ગમે તે રીતે રાધા સુધી પહોંચી અને એને બધી સાચી વાત જણાવું છું અને વિક્રમને લઈને આવું છું. આપણી પાસે વખત નથી. રાત થોડી અને વેશ જાજા. તમે તૈયારી કરો, હું નીકળું છું.
અરે તમે કોણ છો? હું પાયલ છું. તારી મહેંદી મૂકવાના બહાને તારી વિદેશમાં રહેતી બહેનપણી બનીને આવી છું અને તને એ જણાવવા આવી છું કે હવે એ વાત પુરવાર થઈ ગઈ છે કે વિક્રમ નિર્દોષ છે. શું? હા, તારા ભાઈની ચાલમાં આવી રૂપાએ વિક્રમ પર ખોટો આરોપ મૂકેલો અને આ વાત રૂપાએ જાતે જ કબૂલી છે. શું? મારો વિક્રમ નિર્દોષ છે? પણ ક્યાં છે એ અત્યારે? મારે એને મળવું છે. વિક્રમ અત્યારે પાલનપુરમાં છે. પાલનપુર આબુ રોડ પર મારું ફાર્મ હાઉસ છે, એ ત્યાં જ છે. તું ચિંતા નહીં કરતી, તારા લગ્ન વિક્રમ સાથે જ થશે. હવે તને અને વિક્રમને એક થતાં કોઈ પણ નહીં રોકી શકે. ચાલ અત્યારે હું જાઉં છું, નકામી કોઈને શંકા થઈ જશે તો. તું અહીંથી પાછી નહીં જઈ શકે. બહુ સારું કર્યું તે. અહીં આવીને અમને જાણ કરી દીધી કે વિક્રમ અત્યારે ક્યાં છે. ચાલ. બાપુ, તમે અને ભાઈએ ખોટી ચાલ ચાલી અને મને વિક્રમથી અલગ કરી દીધી. પણ હવે મને સાચી વાતની જાણ થઈ ગઈ છે. હવે મને અને વિક્રમને એક થતા દુનિયાની કોઈ તાકાત નહીં અટકાવી શકે. અરે આ શક્તિની શેતાની તાકાત સામે કોઈ તાકાત નથી ટકતી. આવતી કાલે તારા લગ્ન છે અને એ લગ્ન ત્યાં જ થશે જ્યાં મેં નક્કી કર્યા છે. ત્યાં સુધી તું આ ઓરડાની બહાર પગ પણ નહીં મૂકી શકે, સમજી? અને હા, રહી વાત તારા વિક્રમની, તો આવતીકાલ સવારનો સૂરજ ઉગે ને એ પહેલા એ આ આ દુનિયામાં નહીં રહે, સમજી? અરે હટ. પ્રતાપસિંહ, આપણને ખબર પડી ગઈ છે કે અત્યારે હરામખોર વિક્રમ ક્યાં છે. તમે જઈ અને એને ઉપર પહોંચાડી દો. આપણે ત્યાં લગ્નની શરણાઈઓ વાગે એ પહેલા એના ગામમાં એના મોતના મરસિયા ગવાવા જોઈએ. પધુબા, અત્યારે જ આપણા બધા માણસોને મારી સાથે લઈ લો. એ વિક્રમને આજે મસાણ ભેગો કરવો છે. બેનબા, બાપુએ તમારા લગ્ન માટે કપડાં અને ઘરેણાં મોકલ્યા છે. રાધા, હવે શું કરશું? સવાર થવા આવી છે. જો હું ઘરે નહીં જઈ શકું તો વિક્રમને કઈ રીતે મોકલીશ? કંચન, તું મારું એક કામ કર, પાયલને ગમે તે રીતે અહીંથી બહાર કાઢ. પાયલબેન જો મારા કપડાં પહેરી લે અને અહીંયાથી જતા રહે તો એમને કોઈ ઓળખી નહીં શકે. હા, એ બરાબર છે. પાયલ, તું કંચનના કપડાં પહેરી લે અને અહીંથી જા. અને હા, વિક્રમને કહેજે કે આ રાધા તારી છે અને તારી જ રહેશે. અને જો એ નહીં આવે ને તો હું ઝેર પીને મારો જીવ આપી દઈશ. તું હવે અહીંથી જલ્દી નીકળી જા. હા, Yeah.
वाह प्रताप सिंह, वाह! तारी बंदूक नी गोड़ी नो आवाज माइलो वींधी ने मारा कान सुधी पहुंचियो ने हूं समझी गयो के मारा भाई जेवा भेरू बंदे मारा रस्ता ना कांटा ने फूकी मार्यो। अरे शक्ति सिंह, कांटा ने फक्त फूंकी ज नथी मार्यो पण मारी ने भी हालत एनी करी छे ने अने आदरज गामना पादर मा फेंक्यो छे। सवारे लोको एनी लाश जोशे ने लाश तो एमना पण रुवाड़ा उभा थई जशे। वाह प्रताप सिंह, हवे जोजे काल सवार नो सूरज आ शक्ति सी शैतान नो हशे। आदरज गाम थी विक्रम नी लाश निकलशे अने आपड़ा घरे थी मारी दीकरी नी जान। જેણે મારી કુખ ઉજાડી છે એનો ભગવાન જરૂર ન્યાય કરશે। કુતરાના મોતે મારશે, આ એક ભાગળવાનો શ્રાપ છે તને, શ્રાપ છે તને, શ્રાપ છે તને। નહીં નહીં, આપણા ગામના યુવાન વિક્રમનું મોત એડે નહીં જાય, એડે નહીં જાય। ગામના ભાઈઓ સૌ પોત પોતાના હાથમાં આપણી ધરતી માની માટી લઈ લો, આપણા હાથમાં ધરતી માની માટી લઈ લો। ભાઈઓ આપણી ધરતી માની માટી હાથમાં લઈને આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે જ્યાં સુધી વિક્રમના મોતનો વેર નહીં વાળીએ ત્યાં સુધી એનો અગ્નિ સંસ્કાર નહીં કરીએ। બહાર નીકળ શક્તિસિંહ, શું છે આ બધું? પાપી, કાળું કામ કરીને અમને પૂછે છે કે શું છે આ બધું? આજ આજ તું નહીં બચી શકે, આજે લગનની શરણાઈને બદલે મોતના મરસિયા ગવાશે, મરસિયા। હા, આજ આદરજ ગામના માણસો પાછા નહીં વળે, અમે લોકો સોગંદ ખાઈને આવ્યા છીએ, મોતનો બદલો મોત। અરે આ શક્તિને જોઈને શેતાન ભાગી જાય છે તો તમ જેવા ઇન્સાનોની શું ઓકાત? અરે પેલો વિક્રમ તો પતી ગયો। હા, અને આવતી કાલે તમારા બધાની લાશોથી આદરજ ગામનું મસાળ ભરાયેલું હશે, જાવ જતા રોઈતી। શું થયું વિક્રમને બાપુ, શું થયું વિક્રમને બાપુ? બોલો બાપુ, શું થયું વિક્રમને બાપુ? બોલો, તારા પાપી બાપે મારા દીકરાને ખા પડ્યો, ડાડી દીધું। દીકરી, હા એક માને માથે તો વીજળી તૂટી પડી પણ તારા તારા સોનેરી સપના ઉપર તો આખું આપ તૂટી પડ્યું છે, આખું આપ। વિક્રમ નથી રહ્યો,
તો હું પણ જીવીને શું કરીશ? હવે હું પાનેતર નહીં પણ વિક્રમના નામનું ખાપણ ઓઢીશ. સાચી પ્રીત કરવા વાળા જીવ્યા છે સાથે અને મરશે પણ સાથે. તું હજી જીવે છે. પાપી કંસ ગમે તે કરે પણ પ્રીતની વાંસળી વગાડતા કન્યાને મારી શકતો નથી. વિધાતાના ચોપડે લખાયેલા આયુષ્યને કાળા માથાનો માનવી કદી ભૂસી શકતો નથી. વિક્રમ મારું જીવતર પણ તને મળે દીકરા. ચુક ચુક જીઓ મારા લાલ, ચુક ચુક જીઓ. પણ પ્રતાપસિંહ તો કહેતો હતો કે એણે પોતાના હાથે તને મારી નાખ્યો છે. શક્તિસિંહ, કોઈ બાપ પોતાના દીકરાને મારી ના શકે. બાપ એટલે સ્વાર્થી, વિશ્વાસઘાતી, તેમ મને વિક્રમને મારવા મોકલ્યો. પણ મારા હાથ લોહીથી રંગાઈને એ પેલા પથુભાઈ મને રોકી લીધો. પથુભા, આ તે શું કર્યું? વર્ષોથી વિખુડા પડેલા બાપ દીકરાનું મિલન થયું અને તે મારી પીઠ પાછળ રમેલી ગંદી રમત ઉઘાડી પડી ગઈ. શક્તિસિંહ, આ વર્ષો પહેલા મારી પત્ની ગર્ભવતી હતી ત્યારે તે મને જાણી જોઈને બારગામ મોકલ્યો. બાપુ પ્રતાપસિંહની પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. એક મરેલો જન્મ્યો છે અને બીજો જીવે છે. એની પત્ની જન્મ આપીને બેભાન થઈ ગઈ છે. પથુભા, તું મારો વફાદાર માણસ છે એટલા માટે તને આ કામ સોંપું છું. પ્રતાપસિંહને ત્યાં જોડિયા બાળકો જન્મ્યા હતા એની એને જાણ ન થવી જોઈએ. એક બાળક મરી ગયો અને બીજાને તું મારી ના. પ્રતાપસિંહ ભલે મારો ભાગીદાર રહ્યો પણ આ જમીન જાગીરમાં મારા દીકરા રણજીતનો કોઈ ભાગીદાર ન હોવો જોઈએ. કોઈ નહીં. હું એ બાળકને ઉપાડી તો લાવ્યો પણ એનો નિર્દોષ અને સુંદર મો જોઈને મારી એને મારવાની હિંમત ના ચાલી. મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું અને ત્યાં જ
જે કઈ પણ થાય તે સારા માટે જ થાય છે. ના દીકરા, કોણ હશે જેના બાળકને જન્મતાની સાથે તરછોડી દીધું? એવું માન કે આપણે જે માતાજીની માનતા માની હતી ને, એમણે આપણને આ બાળક આપ્યું. ચાલ આપણે એને ઘરે લઈ જઈએ. ચાલ. જય માતાજી. ચાલ. કાળ મુખા, હું તને મારો ભાગીદાર નહીં પણ રામ જેવા મોટા ભાઈ સમજતો હતો, અને તે મારી પીઠ પાછળ ખંજર ભોક્યું. ફૂલ જેવા દીકરાને જન્મ આપી માં બની હોવા છતાં હું અભાગણી, વાંજડી થઈ, માથા પછાડતી રહીને આસુડા સારતી રહી. શક્તિસિંહ, તારા કારણે શક્તિસિંહ. આ શક્તિને જોઈને તો શેતાન ભાગી જાય છે, તો પછી તમ જેવા ઇન્સાનોની શું ઓકાત? પહેલા તો માત્ર તારો દીકરો મારા નિશાના પર હતો, પણ હવે તમને બાપ દીકરા બંનેને ગોળીઓથી વીંધી નાખીશ. ચિંતા ના કર, જા આ શક્તિસિંહની આજ સુધી રચેલી પાપની લંકાને સળગાવી દે બેટા. જા શક્તિસિંહ. Thank you.
झलक तारी जोई झलक तारी मनडू हर थे ने गोरी तारा बिना मने कलू लागे पीयू